गृह राज्य मंत्री हर्ष संघवी हाल द्वारका में छे, त्यां अनेक स्थळनी समीक्षा करवा ते पहोंच्या छे। लाइव दृश्य आप जोई रह्या छो। यात्राधाम द्वारका खाते गृह राज्य मंत्री हर्ष संघवी हाल समीक्षा करी रह्या छे अनेक स्थळनी। अपने जणावी अगाउ सरकारी हॉस्पिटलनी पण तेमना द्वारा समीक्षा करवामां आवी हती। तमाम आरोग्य ने लगती सेवाओ केवी पूरी पाडवामां आवी रही छे, तबीबो साथे पण चर्चा करवामां आवी हती अने हाल तेओ समीक्षा करवा पहोंच्या छे। फूल सिक्योरिटी साथे गृह राज्य मंत्री हर्ष संघवी द्वारकाधीश मंदिर खाते समीक्षा करवा पहोंच्या छे। आपने जणावी के द्वारकाधीश मंदिर जे श्रद्धाळुओ छे तेमना माटे बंद करवानो निर्णय लेवा कारण के द्वारका एक एवो विस्तार रहेशे के ज्यां बिपोरजोय वावाजोडानी असर वधु रहेवानी छे। कच्छ होय, द्वारका होय, पोरबंदर होय, आ तमाम जिल्लाओमां वावाजोडा बिपोरजोयनी असर खूब रहेवानी छे, जेने पगले લોકો પણ મંદિરે ના આવે, લોકો દરિયા કિનારે ના આવે તે માટે પૂરી તેમને અપીલ પણ કરવામાં આવી છે। સાથોસાથ અલગ અલગ મંત્રીઓને જે જવાબદારી અલગ અલગ જિલ્લાની સોંપવામાં આવી છે એમાંથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને દ્વારકાની જવાબદારી સોંપવામાં આવી છે। આજે સવારથી જ તેમના દ્વારા બેઠકોનો દોર શરૂ હતો। તેમના દ્વારા અલગ અલગ સ્થળે જઈને અલગ અલગ વિસ્તારે જઈને સમીક્ષાઓ કરવામાં આવી રહી છે। કેટલા લોકોનું સ્થળાંતર થયું છે, આરોગ્ય સેવા કેટલી છે, દરિયાકાંઠાના વિસ્તારમાં કેવો બંદોબસ્ત છે, કેવી તૈયારી એનડીઆરએફ એસડીઆરએફ દ્વારા કરવામાં આવી રહી છે, તમામને લગતી સમીક્ષા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે સવારથી જ કરવામાં આવી રહી છે। દ્વારકાધીશ મંદિર ખાતે તેઓ પહોંચ્યા છે, લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે હાલ અને દ્વારકામાં દ્વારકાધીશ મંદિર ખાતે પણ કેવી જે તે દ્વારકાધીશના દર્શન પણ કરશે, તેમને પ્રાર્થના પણ કરશે કે વાવાઝોડાની અસર બને એટલી ઓછી થાય વિસ્તારમાં ગુજરાતમાં। ત્યારે જ્યારે દ્વારકાની જવાબદારી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવી હોય, અનેક સ્થળે તેમના દ્વારા આજે સમીક્ષા કરવામાં આવી હતી, સમીક્ષા બેઠકો યોજવામાં આવી હતી, અધિકારીઓ સાથે હોદ્દેદારો સાથે મળીને તેમણે સમીક્ષા કરી હતી, સમગ્ર પરિસ્થિતિનો ચિતાર તેમના દ્વારા મેળવવામાં આવ્યો હતો અને હાલ તેઓ દ્વારકાધીશ મંદિર ખાતે પહોંચ્યા છે। દ્વારકાધીશના દર્શન કરી તેમને પ્રાર્થના પણ તેઓ કરશે કે ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની અસર બને એટલી ઓછી થાય। દ્વારકા એક એવો વિસ્તાર રહેશે કે જ્યાં બિપોરજોયની અસર વધુ રહેશે। એક તો દરિયાકાંઠાનો વિસ્તાર હોય, ઉપરથી એ તરફ જ વાવાઝોડું ત્રાટકવાનું હોય, એ તરફ ખૂબ વધારે અસર ઘણા દિવસથી જ્યારથી વાવાઝોડું નજીક આવતું રહ્યું છે ત્યારથી જોવા મળી રહ્યા છે। દરિયાકાંઠાનો વિસ્તાર હોય એટલે સ્વાભાવિક છે કે અસર વધુ રહે। દરિયાકાંઠાના વિસ્તારમાં પણ લોકોને ન જવા માટે અપીલ કરવામાં આવી રહી છે, લોકોની અવર જવર પર પ્રતિબંધ છે। સાથોસાથ દ્વારકાધીશ મંદિર પણ બંધ રહેવાનું છે। કોરોના કાળ બાદ પહેલી વાર એવું થયું હશે કે દ્વારકાધીશ મંદિરને બંધ કરવાની ફરજ પડી છે। સ્વાભાવિક કારણ એ છે કે શ્રદ્ધાળુઓ મંદિરે દર્શનાર્થે આવે અને ક્યાંક વાવાઝોડાની અસરના કારણે તેઓ ફસાઈ જાય, જાનહાનિ ન થાય, રાજ્ય સરકાર સતત એલર્ટ છે, ઝીરો કેઝ્યુઅલ્ટીના લક્ષ્ય સાથે રાજ્ય સરકાર સજ્જ છે। તમામ મંત્રીઓ એમના જે એલોકેટ કરેલા જિલ્લા છે ત્યાં પોતાની ફરજ બજાવી રહ્યા છે, સમીક્ષા કરી રહ્યા છે, બેઠક કરી રહ્યા છે, પરિસ્થિતિનો ચિતાર સતત મેળવી રહ્યા છે। આ સાથે આપણી સાથે સંવાદદાતા નથુ આહિર જોડાયા છે લાઈવ। નથુ, હાલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે દ્વારકાધીશ મંદિર, શું અપડેટ? કશિશ, છેલ્લા ચાર દિવસથી ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારકામાં કેમ્પ કરી રહ્યા છે, સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિ સામે કઈ રીતના વ્યવસ્થા કરી શકાય, કઈ રીતના તેનો સામનો કરી શકાય, તંત્ર કેટલું સજ્જ છે અને શું ખૂટે છે, તમામ વ્યવસ્થાઓને લઈને તેઓ સતત ગ્રાઉન્ડ ઝીરો પર છે। આ ચાર દિવસમાં બીજી વખત હર્ષભાઈ છે તે આ જગત મંદિરમાં આવ્યા છે। અત્યારે હાલ જગત મંદિરમાં હર્ષભાઈ દર્શન કરી રહ્યા છે, ભગવાન કાળિયા ઠાકર સમક્ષ શીશ ઝુકાવી તેઓ ફરી વખત એટલે કે આ ચોથા દિવસમાં બીજી વખત ભગવાનના ચરણોમાં આવ્યા છે અને શીશ ઝુકાવી પ્રાર્થના કરી રહ્યા છે કે જે ગુજરાત પર આવેલું સંકટ છે તે ભગવાન દૂર કરે અને જે જનકલ્યાણ જે રાબેતા મુજબ જીવન વ્યવહાર છે તે પુનઃ ધબકતું થાય। તો બીજી તરફ જોવા જઈએ તો આજે ગૃહમંત્રીનો ચોથો દિવસ છે કેમ્પનો, સાથે સાથે તમામ જે વ્યવસ્થા છે જે સંભવિત વાવાઝોડાના પગલે જે કરવાની તમામ વ્યવસ્થાઓ કરી લેવામાં આવી છે। હર્ષભાઈ સંઘવી ખુદ મોનિટરિંગ કરી રહ્યા છે। તો જો બીજી તરફ આર્મી, નેવી, એરફોર્સ ને કોસ્ટગાર્ડની પણ મદદ લેવામાં આવી છે, એટલે કે જમીન સ્તર પર જો વાવાઝોડું આવે તો કયા પ્રકારની વ્યવસ્થા કરી શકાય અને સંપૂર્ણ આયોજન કરી લેવામાં આવ્યું છે। છેલ્લે એટલે કે કહી શકાય કે ક્યાંક સમગ્ર જે તંત્ર છે, સરકાર છે તે સજ્જ છે. જે કશિશ, આભાર નથુ સમગ્ર વિગતો બદલ।
ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે બીજી વાર દ્વારકાધીશ મંદિર ખાતે દર્શનાર્થે આવ્યા છે. કાળિયા ઠાકરની સામે તેઓ શીશ ઝુકાવીને એ પ્રાર્થના કરી રહ્યા છે કે બિપોર્ટ વાવાઝોડાની અસર ગુજરાત પર ઓછી થાય અને લોકો સુરક્ષિત રહે. ઝીરો કેઝ્યુઅલ્ટીનું જે સરકારનું ટાર્ગેટ છે તેના માટે તમામ મંત્રીઓ ગ્રાઉન્ડ ઝીરો પર આવીને અલગ અલગ જિલ્લાની સમીક્ષા કરી રહ્યા છે, ત્યાં લોકોને સાવચેત કરી રહ્યા છે. સતત અધિકારીઓ હોદ્દેદારો સાથે તેઓ બેઠક યોજીને પરિસ્થિતિનો ચિત્તાર મેળવી રહ્યા છે. અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જ્યારે દ્વારકાની જવાબદારી સોંપવામાં આવી હોય, સતત તેઓ ગ્રાઉન્ડ ઝીરો પર રહીને કામ કરી રહ્યા છે.